कोरोना મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. ઠેર ઠેર દિન પ્રતિદિન કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસ વધુ વકરે નહીં એ માટે તંત્ર દ્વારા કર્ફ્યુ પણ પરિસ્થિતિ પ્રમાણે કરાયા છે. પરંતુ કોરોના વાયરસ પૂર્ણ રૂપે સમાપ્ત કરી શકાયો નથી ત્યારે આજ રોજ સમગ્ર ગુજરાતમાં 1512 કેસો નોંધાયા છે, જેની સામે 1570 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 302 કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 23 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોના વાયરસના વધુ 204 કેસ નોંધાયા છે. સુરત ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 48 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના વાયરસના વધુ 135 કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 41 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોના વાયરસના વધુ 108 કેસ નોંધાયા છે. રાજકોટ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 45 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં કોરોના વાયરસના વધુ 24 કેસ નોંધાયા છે. ગાંધીનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 38 કેસ નોંધાયા છે. ભાવનગરમાં કોરોના વાયરસના વધુ 13 કેસ નોંધાયા છે. ભાવનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 5 કેસ નોંધાયા છે. જામનગરમાં કોરોના વાયરસના વધુ 33 કેસ નોંધાયા છે. જામનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 12 કેસ નોંધાયા છે. જૂનાગઢમાં કોરોના વાયરસના વધુ 11 કેસ નોંધાયા છે. જૂનાગઢ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 11 કેસ નોંધાયા છે. અમરેલીમાં કોરોના વાયરસના વધુ 20 કેસ નોંધાયા છે. કચ્છમાં કોરોના વાયરસના વધુ 28 કેસ નોંધાયા છે. મહેસાણામાં કોરોના વાયરસના વધુ 74 કેસ નોંધાયા છે. મોરબીમાં કોરોના વાયરસના વધુ 27 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસના વધુ 5 કેસ નોંધાયા છે. ભરૂચમાં કોરોના વાયરસના વધુ 26 કેસ નોંધાયા છે. દાહોદમાં કોરોના વાયરસના વધુ 35 કેસ નોંધાયા છે. પંચમહાલમાં કોરોના વાયરસના વધુ 22 કેસ નોંધાયા છે. પોરબંદરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. બોટાદમાં કોરોના વાયરસના વધુ 3 કેસ નોંધાયા છે. ખેડામાં કોરોના વાયરસના વધુ 42 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં કોરોના વાયરસના વધુ 44 કેસ નોંધાયા છે. આણંદમાં કોરોના વાયરસના વધુ 11 કેસ નોંધાયા છે. નવસારીમાં કોરોના વાયરસના વધુ 18 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં કોરોના વાયરસના વધુ 18 કેસ નોંધાયા છે, જ્યારે પાટણમાં કોરોના વાયરસના વધુ 28 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં કોરોના વાયરસના વધુ 8 કેસ નોંધાયા છે. મહીસાગરમાં કોરોના વાયરસના વધુ 11 કેસ નોંધાયા છે. નર્મદામાં કોરોના વાયરસના વધુ 14 કેસ નોંધાયા છે. તાપીમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. અરવલ્લીમાં કોરોના વાયરસના વધુ 10 કેસ નોંધાયા છે. છોટાઉદેપુરમાં કોરોના વાયરસના વધુ 3 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાં કોરોના વાયરસના વધુ 3 કેસ નોંધાયા છે, ત્યારે વલસાડમાં કોરોના વાયરસના વધુ 5 કેસ નોંધાયા છે. અંતમાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1512 કેસ નોંધાયા છે. સાથે સાથે ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસથી વધુ 14 વ્યક્તિના મોત પણ નોંધાયા છે.